एक्जाम्पल आपणे शीखीशु हूँ समझू छु के आ एक्जाम्पल तमारी उम्र अने केपेसिटी करता थोड़ा हार्ड छे पण जो तमे आ वीडियो बे त्रण वार रिपीट करशो तो मित्रों अचूक थी तमने आ एक्जाम्पल आवडी जशे। मित्रों छठा नंबर ना एक्जाम्पल मा पी केंद्रित वर्तुळ अने एनी अंदर ध्यान आपजो रकम नी अंदर के ए बी अने सी डी ए समांतर जीवाओ छे। समांतर एटले जो आ बे लीटी सीधी ज जाय छे, भेगी थती नथी, एटले आ समांतर कहेवाय। केंद्र पी ए ए बी अने सी डी नी वच्चे छे। ए बी बराबर 20 सेमी, सी डी एटले जीवानु मां 48 सेमी अने वर्तुळ नी त्रिज्या 26 सेमी होय तो ए बी अने सी डी वच्चे नू अंतर शोधो। आपणे एम कीधेलुं छे तो हवे बरोबर ध्यान आपीए तो आपणे एक मोटू वर्तुळ दोरीए एटले तमने ख्याल आवे। जो अभी केंद्रित वर्तुळ हवे मित्रों एनी अंदर बे समांतर जीवाओ छे। एक अहीं जीवाओ कई छे ए बी अने सी डी। हवे जे मोटी जीवा छे ए अहीं आवशे। जुओ आ मोटी जीवा आपणे बहु नजीक दोरी नाखी से दूर दोरी आ जीवा आ सी अने आ डी અને બીજી જીવા છે એ જોતાની સાથે તમને કેવી દેખાય છે નાની એટલે દૂર છે। હવે બંને જીવાઓ સમાંતર છે જુઓ ક્યારે રેલવેના પાટા જેવી હોય તો એ સમાંતર કહેવાય। હવે બીજી વાત કરીએ કે અહીંયા ત્રિજ્યાનું માપ આપણને આપ્યું છે 26 સેમી એટલે જુઓ અહીંયા પી થી ડી એટલે આ તમારું માપ 26 આપણ ત્રિજ્યા કહેવાય એનું માપ પણ કેટલું છે 26। હવે અહીંથી તમારે લંબ આમ દોરવો પડે આમ તો અહીંયા જુઓ આપણને કેન્દ્ર પી થી એ એ બી અને સી ડી ની વચ્ચે હા જુઓ અહીંયા આપણને શું કીધું છે બરોબર રકમને સમજવાની કેન્દ્ર પી કોની વચ્ચે છે એ બી અને સી ડી ની વચ્ચે છે આપણે એમ કીધેલું છે મિત્રો એટલે આકૃતિ હવે કેવી બનશે જુઓ ફરીથી આ તમારું વર્તુળ આ તમારી કેન્દ્ર પી હવે જુઓ પી કેન્દ્ર બે જીવાઓની વચ્ચે છે એટલે એક જીવા અહીંયા આવશે એક જીવા તમારી આ બાજુ આવશે એક છે એ બી અને બીજી છે તમારી સી ડી જીવા અને બંને જીવાઓ સમાંતર છે બરોબર ચાલો હવે આપણને એવું કીધું છે કે એ બી નું માપ 20 અને સી ડી નું માપ 48 એ બી નું માપ આ તમારું માપ છે 20 જીવાનું માપ અને આ જીવાનું માપ તમને આપ્યું છે 48 સેમી બરોબર પછી તમને ત્રિજ્યાનું માપ આપ્યું છે 26 સેમી એટલે બરોબર ધ્યાન આપજો આ ત્રિજ્યા લઈ લઈએ પી બી આ એક ત્રિજ્યા એનું માપ છે 26 અને આ બીજી ત્રિજ્યા એ જ વર્તુળ ઉપર છે એટલે એનું માપ પણ કેટલું થાય 26 હવે આપણે રકમમાં શું પૂછ્યું છે જુઓ એ બી અને સી ડી વચ્ચેનું અંતર શોધો એટલે કે આ જીવા અને આ જીવા વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે એટલે આ આપણે શોધવાનું છે આમ હા બરોબર આ થયો કાટખૂણો થાય હા એટલે આ તમારું પી અહીંયા એમ લઈ લઈએ આ તમે લઈ લો એન બરોબર ક્લિયર આકૃતિ હવે આવડી તો હવે આ આકૃતિ સમજાવવા માટે હતી એટલે તમને રકમ વાંચતા જવાનું અને આકૃતિ બનાવતા જવાનું હવે મિત્રો જુઓ સૌ પ્રથમ આપણે પહેલા તો એનડી શોધીશું બરોબર પછી પાયથાગોરસની મદદથી પીએન શોધી કાઢીએ પહેલા આ લઈએ ચલો તો એની અંદર શું આપેલું છે એ આકૃતિ આપણે પહેલા કાચી દોરીએ એટલે તમને વધારે સમજણ પડી જાય
હવે જો આ રીતે આપણને આપેલું છે આ p અને આ તમારું છે n આ કાટખૂણો અને આ તમારી ત્રિજ્યા એનું માપ 26 અને આ જીવાનું માપ છે મિત્રો 48 48 ચાલો ક્લિયર તો હવે આપણે જુઓ સૌપ્રથમ આકૃતિ જોતા આ PN રેખાખંડ લંબ આ લંબક માટેની નિશાની છે તો શું થાય CD રેખાખંડ માટે N એ CD રેખાખંડ નું મધ્ય બિંદુ થાય બરોબર હવે આ મધ્ય બિંદુ થાય એટલે CN અને ND ના માપ સરખા થાય તો માટે CN બરાબર ND થાય આ બંને ના માપ સરખા થાય હવે મિત્રો આપણને CD નું માપ આપેલું છે તો જુઓ CD બરાબર જીવા નું માપ આપણી પાસે છે 48 સેમી હવે ND આ કુલ માપ કરતા ND કેવા થાય અડધા થાય માટે ND બરાબર એક તૃતીયાંશ CD આ સૂત્ર યાદ રાખવાનું માટે ND બરાબર એક તૃતીયાંશ ગુણ્યા 48 હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ તો 2 24 2 48 માટે ND બરાબર તમારા આવશે 24 સેમી એટલે મિત્રો આ આવી ગયા 24 સેમી એટલે અહીંયા આકૃતિમાં પણ આપણે લખી કાઢીએ 24 સેમી થાય હવે તમારે આ શોધવું પડશે તો આ કયો ત્રિકોણ છે PND તો પાયથાગોરસ નો ઉપયોગ કરીશું ત્રિકોણ PND માં માપ કોણો N બરાબર 90 આ N બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ સૂત્ર લખવાનું મિત્રો આ તમારો કર્ણ છે એટલે કર્ણનો વર્ગ થાય તો કર્ણનો વર્ગ એટલે PD સ્ક્વેર બરાબર PN સ્ક્વેર વત્તા ND સ્ક્વેર આ તમારું પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર થયું હવે આની અંદર કિંમતો મૂકી દઈએ તો જુઓ PD સ્ક્વેર એટલે ત્રિજ્યા છે જુઓ મિત્રો અહીંયા આપણે લખી કાઢીએ કે ત્રિજ્યા R બરાબર આપણને કેટલા આપેલા છે 26 બીજું અહીંયા તમે આકૃતિમાં જુઓ છો તો PB બરાબર PD એ શું છે ત્રિજ્યા છે શું છે ત્રિજ્યા માટે PD બરાબર પણ કેટલા થાય 26 સેમી થાય બરોબર અને PB બરાબર પણ કેટલા થાય 26 સેમી થાય કેમ કારણ આપણે લખવું પડે શું લખવું પડે એક જ વર્તુળની બધી ત્રિજ્યાના માપ કેવા હોય સરખા હોય છે એમ લખવું પડે પહેલા ક્લિયર એટલા માટે આ PD આ માપ અને આ PB એ બંને ત્રિજ્યાઓ છે એટલે એમના માપ 26 સેમી થાય ક્લિયર હવે આમાં કિંમતો મૂકીએ તો 26 નો વર્ગ બરાબર PN સ્ક્વેર વત્તા ND સ્ક્વેર એટલે 24 નો વર્ગ હવે મિત્રો 26 નો વર્ગ કરીએ તો 26 ગુણ્યા 26 શું 2 6 12 હવે તો 4 ને 1 5 6 6 36 3 6 2 12 ને 3 15 તો 6 7 6 એટલે કેટલા આવ્યા 676 બરાબર PN સ્ક્વેર વત્તા 24 નો વર્ગ એટલે 576 થાય 24 ગુણ્યા 24 એટલે 576 બરાબર ની આ બાજુ લાવી દો તો 676 માઇનસ 576 થાય બરાબર PN સ્ક્વેર હવે આ બેની બાદ બાકી કરો તો બાજુમાં આપણે લખીએ કે PN સ્ક્વેર બરાબર બાદ બાકી કરીએ તો કેટલા આવશે 100 આવે કેટલા આવે 100 હવે આ વર્ગ કાઢી નાખો તો PN બરાબર વર્ગમૂળમાં 100
માટે PN બરાબર 100 નું વર્ગમૂળ 10 સેમી થાય। એટલે મિત્રો આટલું માપ તમારું આવી ગયું 10 સેમી। ક્લિયર? હવે એ જ રીતે એ જ પદ્ધતિથી આપણે ઉપરનું શોધીશું। તો એની પહેલા કાચી આકૃતિ દોરી દઈએ। આપણી પાસે આ ઉપર એને સીધો કરી નાખો, આમ ઉલટા કરી નાખીએ તો આ એ બી અને આ તમારો લંબ, એટલે અહીંયા તમને એમ આપ્યો છે અને આ તમારો પી, આ શું થાય પી બી। હવે આકૃતિમાં જુઓ આનું માપ 26, જીવાનું માપ તમારી પાસે છે 20। ક્લિયર? ચાલો હવે મિત્રો બરોબર ધ્યાન આપો, અહીંયા કાટખૂણો થાય એટલે અહીંયા આપણે લખીએ કે PM રેખાખંડ લંબ AB રેખાખંડ માટે MA AB રેખાખંડ નું મધ્ય બિંદુ થાય, માટે મધ્ય બિંદુ થાય ને તો આ AM અને MB ના માપ સરખા થાય તો AM બરાબર શું થાય MB થાય। ક્લિયર? ચાલો એટલે આ બંનેના માપ સરખા થાય, પણ મિત્રો જીવાનું માપ આપણને આપ્યું છે જીવા બરાબર AB બરાબર આપણને કેટલા આપ્યા છે 20 સેમી, એટલે એના કરતા આ માપ અડધું થાય તો માટે MB બરાબર 1/2 AB થાય। આ સૂત્ર યાદ રાખવાનું, માટે MB બરાબર 1/2 ગુણ્યા AB એટલે કેટલા છે 20, બે દાન 20, માટે MB બરાબર મિત્રો 10 સેમી આવે। એટલે જુઓ આ માપ તમને મળી ગયું 10 સેમી આકૃતિમાં જોયું, અને ત્રિજ્યાનું માપ 26 એ તો ઓલરેડી અહીંયા આપણે લખી કાઢ્યું છે ત્રિજ્યા, જોવા આ રહ્યું। ક્લિયર? હવે આપણે આ ત્રિકોણની મદદથી PM શોધી કાઢીશું પાયથાગોરસ પ્રમેયની મદદથી। તો આપણે અહીંયા લખીએ, ધ્યાન આપજો, હવે આપણે લખીએ ત્રિકોણ PMB માં માપ ખૂણો M બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ। હવે આ શું છે, એક્ચ્યુઅલી કર્ણ છે એટલે કર્ણનો વર્ગ એટલે PB સ્ક્વેર બરાબર PM સ્ક્વેર વત્તા MB સ્ક્વેર। તો આ તમારું સૂત્ર થઈ ગયું પાયથાગોરસ નું, એમાં કિંમતો મૂકીએ તો 26 નો વર્ગ બરાબર PM સ્ક્વેર અને વત્તા MB એટલે 10 નો વર્ગ થાય। ક્લિયર? ચાલો હવે આપણી પાસે જગ્યા નથી એટલે આપણે બાજુમાં લખીશું। તો હવે આપણે લખીએ 26 નો વર્ગ, તો જો આ રહ્યો ગુણાકાર 26 ગુણ્યા 26 એટલે 676, 676 બરાબર PM સ્ક્વેર અને વત્તા 10 નો વર્ગ એટલે 100 થાય તો આ 100। હવે 100 ને બરાબર ની આ બાજુ લાવો તો PM સ્ક્વેર બરાબર 676 માઇનસ 100, માટે PM સ્ક્વેર બરાબર જુઓ 676 અને 6 માંથી 1 જાય તો 576 વધે। હવે મિત્રો આ વર્ગ કાઢી નાખો એટલે PM બરાબર વર્ગમૂળ માં 576 થાય, માટે PM બરાબર 576 નું વર્ગમૂળ 24 થાય, 24 ગુણ્યા 24 કરો એટલે 576। તો જુઓ મિત્રો આ તમને મળી ગયું 24 મળ્યા, કેટલા મળ્યા 24। હવે મિત્રો તમે આખી લીટી જુઓ બરોબર, તો એ પણ આપણે કાચી આકૃતિ સ્વરૂપે દોરવી પડે। તો મિત્રો જુઓ અહીંયા આપણે હવે કાચી આકૃતિ દોરીએ, આમ કરીને આમ છે, જુઓ આ ઉપરના ભાગે એમ, વચ્ચેના ભાગે પી અને નીચેના ભાગે એન। હવે આ માપ તમારું કેટલું છે 10 અને ઉપરનું માપ તમારું આવ્યું કેટલું આવ્યું 24,
હવે આકૃતિમાં જુઓ, તમને એમ પૂછ્યું છે કે AB અને CD વચ્ચેનું અંતર ડિસ્ટન્સ શોધવાનું છે. AB CD અને એ બંને વચ્ચેનું અંતર એટલે આ લીટી એટલે કે MM સુધીનું અંતર શોધવાનું છે. તો શું થાય મિત્રો જુઓ, MN બરોબર ધ્યાન આપજો, માટે MN કુલ અંતર બરાબર ટુકડાઓનો સરવાળો. આ બે ટુકડા થયા એટલે શું થાય, અથવા એમ ન લખવું હોય તો પહેલા લખવાનું કે હવે એમ ડેશ પી ડેશ એન હોવાથી, શું હોવાથી એટલે કે એમ ડેશ પી ડેશ એન એટલે એનો મતલબ એ થાય કે એક જ લીટીમાં એમ પી અને એન આવેલા છે, માટે અહીંયા લખવાનું કે કુલમાં MN MN બરાબર ટુકડાઓનો સરવાળો એટલે કે MP વત્તા PN. આ થઈ ગયું. ચાલો હવે એની અંદર કિંમતો મૂકીએ મિત્રો, તો શું થશે જુઓ, માટે MN બરાબર MP એટલે આકૃતિમાં જુઓ 24 અને વત્તા પીએન એટલે 10 અને બરાબર આ બેનો સરવાળો કરો તો મિત્રો કેટલો થાય, 34 સેમી મળે. મળી ગયો જવાબ. તો હવે તમારે છેલ્લે નીચે લખવાનું કે બે જીવાઓ વચ્ચેનું અંતર કુલ અંતર આટલે થી આટલે સુધીનું અંતર કેટલું મળ્યું મિત્રો, 34 સેમી મળે. કેટલું મળે, 34 સેમી. આવડશે મિત્રો. તો આ વિડીયો બરોબર બે વાર ત્રણ વાર જોવાનું રાખજો અને જાતે પ્રેક્ટિસ કરશો તો આ લોંગ એક્ઝામ્પલો તમને ઈઝીલી સરળતાથી આવડશે મિત્રો. તો નેક્સ્ટ વિડીયોમાં પાછા આવા એક નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.